શાળા પ્રવેશોત્સવને લઈને મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે. વાયુ વાવાઝોડાને લઈને 10થી વધુ જિલ્લાઓની અંદર એલર્ટ આપવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લામાં પણ તંત્ર એલર્ટ આપ્યું છે. દરિયાકાંઠાના 3 તાલુકાની અંદર 40 ગામોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. 1,00,000થી વધુ સ્થાનિકોને સાવધ રહેવા માટે સૂચના અપાઈ છે. વાવાઝોડાના ભાગરૂપે હેડક્વાર્ટર ન છોડવા માટે અધિકારીઓને કહેવાયું છે. જંબુસર, વાગરા, હાંસોટના દરિયાકાંઠે એલર્ટ આપવામાં આવ્યું છે. વાયુ વાવાઝોડાને લઈને 10થી વધુ જિલ્લાઓની અંદર એલર્ટ અપાયું છે, ત્યારે હવે ભરૂચ જિલ્લામાં પણ તંત્રએ એલર્ટ આપ્યું છે. આ વિશે વધુ જાણકારી મેળવીએ ભરત ચુડાસમા, અમારા સંવાદદાતા જોડાયા છે. જી ભરત, ભરૂચ જિલ્લામાં પણ હવે વાવાઝોડાને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. ચોક્કસથી જણાવી દો, જિલ્લાના છેલ્લા 2 દિવસથી જે અટકાવો ચાલતી હતી, વાવાઝોડું આવવાનું જે થયું, તે હવે ભરૂચ જિલ્લાના દરિયા ઉપર પણ સતર્કતા વહીવટી તંત્રે દાખવવાની શરૂઆત કરી છે. તેની ઉપરથી લાગે છે કે ખરેખર ખતરો મંડરાઈ રહ્યો છે. જિલ્લા વહીવટી તંત્રે દરિયાકાંઠાના 3 જેટલા તાલુકાઓમાં 40 ગામોના 1,00,000થી વધુ લોકોને સાવધ રહેવાની સૂચનાઓ આપી દીધી છે. અને વાવાઝોડાના ભાગરૂપે સરકારી અધિકારીઓને પણ હેડક્વાર્ટર ન છોડવા માટેની સૂચના આપવામાં આવી છે કલેક્ટર દ્વારા. આમાં જંબુસર, વાગરા અને હાંસોટ જે મુખ્ય જે તાલુકાઓ છે ત્યાં દરિયા કિનારો આવેલો છે, ત્યાં 72 કલાક સુધી તંત્રએ સૂચના આપી છે કે માછીમારોએ પણ દરિયામાં ન જવું અને માછીમારી ન કરવી. જી જીલન, જી આભાર સમગ્ર જાણકારી આપવા માટે. તો ભરૂચ જિલ્લાની અંદર પણ એલર્ટ આપવામાં આવ્યું છે, કેટલાક ગામોની અંદર એલર્ટ આપવામાં આવ્યું છે. કુલ 10 જિલ્લાઓની અંદર એલર્ટ આપવામાં આવ્યું છે. વાવાઝોડાને લઈને 10 જિલ્લાઓમાં એલર્ટ આપ્યું છે, જેમાં ભરૂચ જિલ્લામાં પણ તંત્રએ હવે એલર્ટ આપ્યું છે. દરિયાકાંઠાના 3 તાલુકાના 40 ગામોની અંદર એલર્ટ આપવામાં આવ્યું છે. 1,00,000થી વધુ સ્થાનિકોને સાવધ રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે. ત્યારે અધિકારીઓને પણ હેડક્વાર્ટર ન છોડવા માટે આદેશ કરાયા છે. જંબુસર, વાગરા અને હાંસોટના દરિયાકાંઠાના વિસ્તારોની ઉપર એલર્ટ આપવામાં આવ્યું છે. ખાસ કરીને માછીમારોને ત્યાં ન જવા માટે સૂચના આપી દેવામાં આવી છે. તો હવે ભરૂચ જિલ્લામાં પણ વાવાઝોડાને પગલે એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ખાસ કરી 1,00,000થી વધુ સ્થાનિકોને સાવચેત